સેન્ડ ફ્લાય એક પછી એક નવા નવા વાયરસ આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળે છે એવામાં એક નવું વાયરસ સામે આવ્યો છે જેનું નામ છે ચાંદીપુર વાયરસ આ વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે આ માખી સામાન્ય માખી કરતાં ચાર ઘણી નાની હોય છે સામાન્ય રીતે સેન્ડફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે ત્યાં ઈંડા મૂકે છે સેન્ડફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે કાચા મકાનો જેમાં ગારા લીપણવાળા ઘરોની તિરાડોવાળી દિવાલોમાં નાના છિદ્રોમાં રહે છે સેન્ડફ્લાય ચાંદીપુરમ જેવા રોગોના ફેલાવવા માટે જવાબદાર છે આ રોગ સામાન્ય રીતે ચૌદ વર્ષના બાળકોમાં જોવા મળે છે ચાંદીપુરમ રોગના લક્ષણો સતત તાવ આવવું ઉલટી થવી ખેંચ આવવી અર્ધભાન કે બેભાન થવું જેવા લક્ષણો જોવા મળે છે સેન્ડ ફ્લાયથી થતાં તેના દ્વારા ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાય આ રોગથી બચવા માટે ઘરની દિવાલોમાં બંને સાઈડ અંદર બહારની દિવાલોમાં રહેલી તિરાડો છિદ્રોને પૂરી દેવા જોઈએ ઘરની અંદર હવા ઉજાસ રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ ખાસ કરીને ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને મચ્છરદાનીમાં સુડાવવાનો આગ્રહ રાખવો બાળકોને શકે હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં રમવા દેવા જોઈએ નહીં શરીર ઢંકાયેલું રહે તેવા વસ્ત્રો પહેરવા જોઈએ